સુધીરભાઈ, એક તો જે રીતે, કારણ કે આમ તો નરેન્દ્રભાઈ દીર્ઘદ્રષ્ટા છે પોલિટિકલી જોઈએ તો, ખાસ આનો આપણે અનુભવ છે, એમને ખબર છે ખેડૂતો નારાજ છે એટલે જામનગર ને એવી રીતે એમણે એક પ્લાન કર્યો છે, સામે પક્ષે પાટીદારો નારાજ છે તો એ આખી વસ્તુ પણ થઈ છે, ભલે અનિલભાઈએ સ્વીકાર્યું નથી પણ પાટીદારોના કારણે 2017માં નુકસાન ચોક્કસ થયું છે એવું માની શકાય એવું છે. હવે પાક વીમો ખેડૂતોને બરોબર મળતું નથી, ભાવો ખેડૂતોને મળતા નથી, એક તો ખેડૂતો રીત છે, બીજું કે પાટીદારો રીત છે, અહીંયા મેટ્રો ટ્રેન કરી એટલે પબ્લિક, શહેરની પબ્લિક છે તો અત્યારે પણ ભાજપની છે માની લેવામાં આવે છે, પણ કોંગ્રેસ જે જેમાં અત્યારે છેલ્લા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી કરો કે તમે વિધાનસભામાં, ત્યાં ગામડામાં ભાજપને ખૂબ માર પડી છે, આ બધા છે એ એમાંથી સોલ્યુશન લાવશે ખરા? સૌપ્રથમ તો હું તમારા પ્રશ્ન પહેલાં એક કહું, આજે જે મા ઉમિયાધામનો શિલાન્યાસનો કાર્યક્રમ થયો એટલે એમાંય તે આધ્યાત્મિકતાની વાત થઈ, શિક્ષણ અને આરોગ્યની વાત થઈ, ને એક વૈશ્વિક કક્ષાનું જે ધામ બનવાનું છે, એક પાવર સેન્ટર જેને કહેવાય, એ બહુ અગત્યનું છે. અને એ પાટીદારે પણ એક બનીને જે આખો ઊંડો મોટો સમૂહ ઇવેન્ટ કર્યો એ બહુ જબરદસ્ત છે, એના માટે દરેક એ આખી ટ્રસ્ટીઓની ટીમ ને એ બધા લોકો અભિનંદનને પાત્ર છે. બીજું નરેન્દ્રભાઈ ઓરેટરીમાં તમે જાણો છો એ જે દર્શકોને અરે શ્રોતાઓને અભિભૂત કરી દે એમાં તો 100માંથી 200 માર્ક આવે એટલે એ બી કંઈ કહી શકે નહીં. પણ જે એનું રાજકીય અવલોકન આજે એક વાત કરીએ, તમે જે પાટીદારની વાત કરો છો, આજે એક વસ્તુ નિશ્ચિત થઈ ગઈ હોવી જોઈએ કે ભારતીય જનતા પક્ષે પાટીદારના એક સમસ્યાનો ઉકેલ આજે સીકે પટેલના ફોર્મમાં શોધી કાઢ્યો એવું દેખાય છે. જે રીતે નરેન્દ્રભાઈ એવું કીધું કે સીકે પટેલને હું 30 કરતા વધારે વર્ષથી જાણું છું અને એમની પવિત્ર માણસ છે, દોડતો માણસ છે, હસતો માણસ છે, મને એમ લાગે છે એમણે જબરજસ્ત સંદેશ આપ્યો છે કે ભવિષ્યની અંદર જે પાટીદારો, અત્યારે પાટીદાર અગ્રણીઓ છે, તમે લેવું આ કાટીવા કડવાની અંદર અત્યારે દાખલ કરો, પણ છતાંય નીતિનભાઈ પટેલની પરિસ્થિતિ તમે જુઓ, સામે લેઉઆ પટેલમાં નરેશભાઈ પણ રાજકારણમાં આમ તેમ બરાબર નથી. સીકે પટેલ જે એનું જે ગ્લોબલ ટુ લોકલનું નેટવર્ક છે એની અંદર એની કુને છે. અને તમે જો હમણાં હાર્દિક પટેલને તે એમણે કહી દીધું હતું કે ભાઈ આવા વધે હાડકા નહીં નાખ, એટલે કે હિંમતવાળું. જ્યારે ભૂતકાળમાં પાટીદાર આંદોલન થયું ત્યારે આંદોલનકારીઓને કોઈ જવાબ નહોતું દઈ શકતો, એની બદલે આવો એક સામર્થ્યવાન નેતા કર્યો છે અને કદાચ એને આગળ વધારવાનો મનસુબો ઘડી નાખ્યો છે એવો આ મેસેજ છે. એટલે આવનારા દિવસોમાં આપણને જોવા મળશે કે સીકે જે રીતે ઉભરી રહ્યા છે, સીકે પટેલ અને એ હી ડિઝર્વ ઇટ, એને એને જે એટલે ઉભરી રહ્યા છે એનો એક આજે આમાં સંદેશ હતો. તમે જે વાસ્તવિકતાની વાત કરી કે અત્યારના પાણીને એ બધા પ્રશ્નો છે, એ વાત સાચી છે કે અર્બન સેન્ટિમેન્ટ છે, લોકો એની અંદર ખૂબ સારી વાત કરે, કેટલાક વિષયો ભાવનાત્મક રીતે એકદમ ઉશ્કેરવાની વાતો એમાં આગળ વધે, પણ ગામડાની અંદર રિયાલિટી સાથે એ લોકોનો જો રોજે રોજનો નાતો છે. એટલે ચૂંટણીની વાત તમે કરો કે દાખલ કે ગામડામાં પાણી, રસ્તા અથવા તો કોઈ પણ પ્રકારની સમસ્યા છે એ અત્યારે ટીવી પર જોવે ને એટલે તાત્કાલિક ઉભરો આવી જાય, પણ પાછું સવાર પડે ને જે સમસ્યા આવે ને એટલે તરત એને સરકારને સામે બે વાત કહેવાનું જ મન થાય. એટલે એ વાસ્તવિકતાથી એટલું બધું ઝડપથી દૂર નથી થઈ શકાતું. ચૂંટણી અંદર આવે છે એટલે ગામડાની અંદર આવું કરવાથી ઇવેન્ટ મેનેજમેન્ટમાંથી બહુ તાત્કાલિક ભાવ થઈ જતું નથી, ભાવ વિભોર થઈ જાય ને મતમાં રૂપાંતર, અત્યારે તો ચૂંટણી છે એટલે મતમાં કેટલું રૂપાંતર થાય એની જ વાત આવે છે. હું નથી માનતો કે અત્યારના લોકો ગઈ વખતની ચૂંટણી જેમ હજી ભાવનાત્મક રીતે મતદાન કરવા મન છે, એટલે પ્રશ્નો ગામડામાં છે, શહેરના લોકોના સમસ્યાઓ પણ નહીં સમજાય. શહેરમાં ભારતીય જનતા પક્ષનું ખૂબ વર્ચસ્વ છે, ત્યાં પરસેપ્શનની લડાઈમાં લોકો આવી જાય, કારણ કે એ લોકોને સામાન્ય પ્રશ્નો સાથે જૂઝવાનું નથી, એટલે એ સુખી સંપન્ન વર્ગ છે. એટલે એમાં ભારતીય જનતા પક્ષ આજે મજબૂત છે તો 10 ગણો મજબૂત થશે, પણ ગામડાના લોકો જીવન ધોરણ એની જે શૈલી છે એ હું નથી માનતો કે હજી ભારતીય જનતા પક્ષના એકદમ આંખ બંધ કરીને હવે વાહ વાહ થઈ જાય અથવા તો કોઈ ભાવનાત્મક મુદ્દાઓ પર એકદમ ઓળઘોળ થઈ જાય, હજી હું એવું નથી માનતો.